જામનગરમાં કલેક્ટર કચેરી પાસે બોગસ આવકના દાખલાનું કૌભાંડ. કોર્પોરેટરને કોલ આવતા તપાસ કરવા પહોંચી ગયા. સમગ્ર મામલો પોલીસ ચોકીએ પહોંચ્યો. જામનગરમાં આવકનો દાખલો કઢાવવા માટે અરજદારે આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આ પ્રમાણપત્ર કોર્પોરેટર પણ આપતા હોય છે, પરંતુ આજે જામનગરના સેવા સદન બહાર જામનગર મહાનગરપાલિકાના 3 કોર્પોરેટરના નામના બોગસ દાખલા વિચારતા હોવાનું ખુદ કોર્પોરેટરોએ ઝડપી પાડતા ચકચાર મચી છે. કોર્પોરેટરોએ એક દંપતીને ઝડપી પાડી પોલીસને સોંપ્યું હતું. મહિલા કોર્પોરેટરને ફોન આવતા ચોંકી ઉઠ્યા. જામનગર સહિતના વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર રચનાબેન ધંધાણીયાને આજે સવારે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં તેને કહેવામાં આવ્યું હતું કે સેવા સદન પર તેમના સહી સિક્કા સાથેનો દાખલો 200 રૂપિયામાં વેચાય છે. જેથી મહિલા કોર્પોરેટર ચોંકી ઉઠ્યા હતા અને તુરંત સેવા સદન પર પહોંચ્યા હતા. મહિલા કોર્પોરેટર દ્વારા સમગ્ર મામલાને બહાર લાવવા માટે એક ડમી અરજદારને એજન્ટ પાસે મોકલ્યો હતો. ડમી અરજદારે એજન્ટ પાસે દાખલો માગતા વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટરને આપ્યો હતો અને 100 રૂપિયા વસૂલ્યા હોવાનું કોર્પોરેટરે જણાવ્યું હતું. આવકનો દાખલો કઢાવવા માટે કોર્પોરેટર દ્વારા આપવામાં આવતા દાખલાનો કોઈ ચાર્જ હોતો નથી. તેમ છતાં સેવા સદનમાં અરજદારોની અજાણતાનો લાભ લઈ કેટલાક એજન્ટો કોર્પોરેટરના દાખલાનો પણ પૈસા વસૂલતા હોવાનો ઘટસ્ફોટ થયું છે, ત્યારે કોર્પોરેટરો દ્વારા એક દંપતીને ઝડપી પોલીસને સોંપવામાં આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર. આજે સવારે અનનોન નંબરમાંથી મને ફોન આવ્યો કે રચનાબેન સેવા સદનની બારે તમારા દાખલો વેચાય છે. પછી મેં કીધું હું કેમ માનું, તો એને મને વોટ્સએપથી મારો દાખલો મોકલ્યો અને એમાં મારો સિક્કો ને મારી સહી પડી. મારા નામનો છાપેલો દાખલો નહોતો, એની કોપી મેં બધા મીડિયાવાળાને દેખાડી. એ દાખલો એને 200 રૂપિયામાં વેચ્યો. પછી સવારે 11:30 વાગે હું આનંદભાઈને કીધું કે આનંદભાઈ આવું થાય છે, તો કે તમે જઈને તપાસ કરો. એટલે હું અહીંયા આવી અને એક ભાઈને પૈસા આપ્યા. મેં કીધું તમે કહો ને કે ભાઈ આવી રીતે અમારે દાખલો જોઈ છે, અને એ ભાઈએ કીધું કે ભાઈ એક દાખલો જોઈ છે અમારે આવકનો દાખલો કઢાવવા માટે. એટલે મેં એને ખોટો સિક્કાવાળો દાખલો, એ કે 2 નંબરના વોર્ડનો છે, 4 નંબરના વોર્ડનો નથી. તો મેં ઓલા ભાઈને કીધું આ લઈ લો વાંધો નહીં. એને હકાભાઈનો ભાજપના કોર્પોરેટરનો દાખલો કોરે કોરો 100 રૂપિયામાં વેચાતો. મેં ખુદ મારી આગળ એક ભાઈને મોકલાવી લીધો અને મારો 200માં વેચાણો. આવી રીતે આજે અમે અને હકાભાઈ અમારા ખોટા દાખલા સહી સિક્કાવાળા વેચાતા અમે પકડા છે સેવા સદનની બારે. અને નામ સહિત કીધું તું જેને મને ફોન કર્યો ને કે ગુલાબી સ્કૂટી છે અને ભાવેશભાઈ નામ છે, ત્યાંથી જ આ બધું મેં કર્યું ને. પછી એના ઉપરથી બીજા બધા પકડાણા. કેટલા કોર્પોરેટરના દાખલા નીકળ્યા? 3ના નીકળ્યા, મારો હકાભાઈનો ને કેતનભાઈ નાખવાનો. અત્યારે અમે પોલીસને સોંપી દીધા. બે હસબન્ડ વાઈફ છે ને બીજા 4 જણા છે, એ લોકો પાસેથી એ લોકો તપાસ કરશે હજી નીકળે છું કે નહીં.